લૂંટકાંડમાં સૌથી મોટો ખુલાસો થયો છે. તત્કાલીન કલેક્ટર એબી ગોરના રિપોર્ટ અનુસાર પાણી ભરાતા અચાનક ટર્ન લેવા જતા બોટ દુર્ઘટના સર્જાઈ હતી. બોટ જ્યારે આગળ વધી રહી હતી ત્યારે બોટની ડાબી બાજુથી બોટમાં પાણી આવવાનું શરૂ થયું હતું. પાણી ભરાવાને લઈને બોટ નમવા લાગી હતી. આ દરમિયાન બોટ ઓપરેટર દ્વારા ભારે ભીડ સાથે બોટ વળાવી જેને લીધે બોટ ઊંધી વળી ગઈ હતી. ઓપરેટરને બોટ ચલાવવાનું જ્ઞાન નહોતું. પદ્ધતિસરની બોટ ચલાવવાની કોઈ જ તાલીમ લીધી નહોતી. બોટના હેલ્પરે પણ કોઈ તાલીમ નહોતી લીધી. બંને કોઈ પણ જાતની તાલીમ નહોતી લીધી, પરંતુ તરતા પણ આવડતું નહોતું. બોટમાં ચડવા ઉતરવા માટે જુદી જુદી જેટી, પરંતુ બંનેનો ઉપયોગ નહોતો થયો. જો દક્ષિણ તરફની જેટી તરફથી વિદ્યાર્થીઓ શિક્ષકોને બોટમાં ચડાવાયા હોત તો તમામના જીવ બચી ગયા હોત. દક્ષિણ જેટી પર 99 લાઈફ જેકેટ અને લાઈફ રિંગ ઉપલબ્ધ હતી. ઉત્તર બાજુની જેટીથી બાળકો શિક્ષકોને ચડાવવામાં આવ્યા હતા, જ્યાં પૂરતી સંખ્યામાં લાઈફ જેકેટ ઉપલબ્ધ નહોતા. ઉત્તર જેટી ઉપર માત્ર 9 લાઈફ જેકેટ હતા. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને કોટિયા પ્રોજેક્ટ વચ્ચે નૌકા વિહાર પ્રોજેક્ટ માટે થયેલા કરારમાં જે બાબતોનો ઉલ્લેખ થયો હતો તેનું કોઈ જ પાલન કરવામાં નહોતું આવતું. સલામતી અને સુરક્ષા માટે જે મુદ્દાઓનો ઉલ્લેખ હતો તે પૈકી કોઈ પણ મુદ્દાનો અમલ નહોતો કરાયો. જો લાઈફગાર્ડ હાજર સંખ્યામાં રાખવામાં આવ્યા હોત તો તમામનો જીવ બચી ગયો હોત. જિલ્લા મેજિસ્ટ્રેટ એબી ગે દ્વારા તૈયાર કરવામાં આવેલા તપાસ અહેવાલમાં એફએસએલના રિપોર્ટને પણ ટાંકવામાં આવ્યો છે. બોટમાં માત્ર 14 વ્યક્તિઓને બેસવાની વ્યવસ્થા, છતાં 7 પુખ્ત વયની વ્યક્તિ અને 23 બાળકોને બેસાડવામાં આવ્યા હતા. હરણી તળાવમાં મોટર બોટ હતી, પરંતુ તે બંધ હતી. જો લાઈફગાર્ડ હોત તો પણ અકસ્માત સ્થળે પહોંચી ન શક્યા હોત, કારણ કે મોટર બોટ બંધ હતી. વાત કરીએ વડોદરા હરણી બોટકાંડની.